समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। ચકચારી પીએનબી કૌભાંડમાં બનાસકાંઠાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ 2 કરોડની લાંચ લીધી હોવાના ચોંકાવનારા આક્ષેપથી ખળભળાટ. જોકે રાજકારણ પ્રેરિત આક્ષેપો સાચા સાબિત થાય તો જાહેર જીવન છોડી દેવાની હરિભાઈ ચૌધરીએ વ્યક્ત કરી તૈયારી. પાલનપુરના સદરપુર નજીક કાર ચાલક ઉપર હુમલો કરી લૂંટ ચલાવતા ચકચાર. પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ નવજાત શિશુનું મોત નિપજતા મૃતકના પરિવારે મચાવ્યો હોબાળો. ડીસામાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા સામે ભારે ઉહાપો. મગફળીના વેચાણના 6 દિવસ બાદ પણ રકમ હાથમાં ન આવતા ખેડૂતોમાં આક્રોશ. બનાસકાંઠામાં હોમગાર્ડની ભરતીમાં પણ ઉચ્ચ શિક્ષિત બેરોજગારોના ઘોડાપૂર. ડીસા ખાતે હોમગાર્ડની ભરતી માટે યોજાયેલી દોડમાં 2000થી વધુ અરજદારો ઉમટ્યા. હવે જોઈએ સમાચાર વિગતવાર. પંજાબ નેશનલ બેંકમાંથી મોટી રકમની લોન લઈ છૂમંતર થઈ જવાના ચકચારી કૌભાંડમાં બનાસકાંઠાના વર્તમાન સંસદ સભ્ય અને કેન્દ્ર સરકારમાં મંત્રીપદ ધરાવતા હરિભાઈ ચૌધરીએ કથિત રીતે 2 કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાનો સનસનીખેજ આક્ષેપ થતા ભાજપ સહિત ગુજરાત અને કેન્દ્રના રાજકારણમાં પણ ભૂકંપ સર્જાયો છે. દેશના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વ હેઠળની વર્તમાન એનડીએ સરકારે કેન્દ્રની શાસનધુરા સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બાજ નજરના પગલે આજ સુધી કેન્દ્ર સરકાર ઉપર કોઈ જ કલંક લાગ્યું ન હતું. જોકે સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર પંજાબ નેશનલ બેંકના લોન કૌભાંડ મામલે ગત સોમવારે વધુ એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈના અધિકારીએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં મોટો ધડાકો કરતા ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. સીબીઆઈના ઓફિસરે ચકચારી બીએનબી કેસમાં હાલ કેન્દ્ર સરકારમાં ખાણ ખનીજ અને કોલસા મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા બનાસકાંઠાના વર્તમાન સંસદ સભ્ય હરિભાઈ ચૌધરીએ 2 કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે. આ ચકચારી આક્ષેપમાં ગત જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં પીએનબી કૌભાંડમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીને લાંચ અપાઈ હોવાનો દાવો કરાયો છે. ચકચારી પીએનબી કૌભાંડમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ કથિત રીતે 2 કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાનો આક્ષેપ થતાં કેન્દ્ર અને રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે અને આક્ષેપના પગલે અત્યાર સુધી નિષ્કલંક રહેલી કેન્દ્રની ભાજપ સરકાર પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ભાજપમાં રાજકીય ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ કરનાર આ ઘટના બહાર આવ્યા બાદ વર્ષોથી હરિભાઈ ચૌધરીની પડખે રહેલા બનાસકાંઠા મતવિસ્તારના અગ્રણીઓ તેમજ પક્ષના કાર્યકરોએ પણ આઘાતનો આંચકો અનુભવ્યો છે અને આ મામલે આમ પ્રજા ખૂબ જ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી રહી છે. 2 દિવસથી બનાસકાંઠા ભાજપની અંદર હડકંપ મચ્યો છે. બનાસકાંઠાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી એવા હરિભાઈ ચૌધરી 2 કરોડની લાંચ લીધી છે એવો આક્ષેપ 2 દિવસથી ચાલી રહ્યા છે. ન ખાઉંગા ન ખાને દુંગા મોદી સાહેબનું સૂત્ર છે અને એમના જ નજીકના એવા હરિભાઈ ચૌધરી 2 કરોડની લોન્ચમાં પકડાયા છે. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટની અંદર જે એફિડેવિટ દાખલ કર્યું છે એની અંદર હરિભાઈનું પણ નામ છે. હૈદરાબાદના એમના નજીકના વેપારી મિત્ર એમના પાસેથી 2 કરોડ રૂપિયાની લાંચ લીધી છે અને આક્ષેપ થયો છે. તે ખરેખર બનાસકાંઠા માટે દુઃખદની ઘટના છે, દુઃખદ બાબત છે. હરિભાઈએ તાત્કાલિક પોતાના દરેક પદો ઉપરથી રાજીનામું, નૈતિકતા જો બચી હોય તો રાજીનામું આપી દેવું જોઈએ અને મોદી સરકારે તાત્કાલિક એમનું રાજીનામું લેવું જોઈએ. બનાસકાંઠાના સંસદ સભ્ય અને કેન્દ્ર સરકારના મંત્રી હરિભાઈ ચૌધરીએ ચકચારી પીએનબી કાંડમાં 2 કરોડની લાંચ લીધી હોવાના ચોંકાવનારા આક્ષેપથી લોકસભાની ચૂંટણી પૂર્વે જ વિપક્ષ કોંગ્રેસને પણ મોટું રાજકીય હથિયાર મળી ગયું છે ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસ અગ્રણીઓએ પણ આ મામલે કટાક્ષ કરવાની તક ઝડપી લઈ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારે વહીવટમાં ચાલતા ભ્રષ્ટાચારનો રેલો આજે બનાસકાંઠા જેવા પવિત્ર જિલ્લા સુધી પહોંચ્યો છે. બહુ દુઃખદ બાબત છે. શેના માટે આવું કરવું પડ્યું, શેના માટે આવું બન્યું? આ જિલ્લો આજે દેશ કક્ષાએ અહીંના જે પૂર્વ મંત્રીઓ હતા, પૂર્વ સંસદ સભ્ય હતા, એમના લીધે આ જિલ્લો વખણાય છે. આ જિલ્લાની પ્રતિષ્ઠા છે, એ પ્રતિષ્ઠા આજે આખા જિલ્લાને આનાથી બહુ હાનિ પહોંચી છે. પક્ષ છોડી દઈએ, એમનો હોદ્દો છોડી દઈએ, પણ આ બનાસકાંઠા જિલ્લાના એ પુત્ર હોવાના નાતે એમની હવે ફરજ થાય છે
કે જિલ્લાના સૌ વડીલો સૌ આગેવાનો સૌ સામે આવી અને આ પરિવારને સમજાવે કે આમાં સત્ય શું છે, અને સત્ય હોય તો પછી તાત્કાલિક ધોરણે એમને રાજીનામું આપવું જોઈએ, આ જિલ્લાનું નાક બચાવવું જોઈએ. રાજ્ય કક્ષાના ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરીનું 2 કરોડનું લોટ લેવાનો આક્ષેપ થયો છે, જે ભારત સરકારની સ્વાયત્ત સંસ્થા સીબીઆઈ છે એના DIG મનીષ સિંહાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશનમાં હરિભાઈ ચૌધરીનું 2 કરોડનું લોટ લેવાનો આક્ષેપ કર્યો છે, જે મટનના વેપારી છે કુરેશી એમની પાસેથી એમનો કેસ રફેદફે કરવા માટે 2 કરોડ રૂપિયા લીધા હોવાનો આક્ષેપ કર્યો છે, અને એ પણ અમદાવાદના વિપુલ નામના એક વ્યક્તિએ એમને 2 કરોડ રૂપિયા આપ્યા છે એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. જે માટે બનાસકાંઠાના આજ સુધી બનાસકાંઠાની અંદર કોંગ્રેસના પણ સાંસદ હતા અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ હરિભાઈ ચૌધરી પાછલા 4 ટર્મથી સંસદ સભ્ય બનાસકાંઠાની અંદર છે. આ પહેલાં કેન્દ્રની અંદર મંત્રી BK ગઢવી સાહેબ પણ રહી ચૂક્યા છે, અને ભારતીય જનતા પાર્ટી તરફથી બનાસકાંઠાની અંદર હરિભાઈ ચૌધરી ભારત સરકારના મંત્રી રહી ચૂક્યા છે. મંત્રી રહ્યા એટલે બનાસકાંઠા માટે એક ગૌરવની વાત હતી, પરંતુ જ્યારે તેમનું નામ આવા કૌભાંડમાં આવ્યું ત્યારે બનાસકાંઠાને પણ લાંછન લાગ્યું છે. સોમવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ PNB કાંડમાં 2 કરોડની લાંચ લેવાનો આવો ચોંકાવનારો આક્ષેપ થયા બાદ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમની પ્રત્યક્ષ પ્રતિક્રિયા જાણી શકાઈ નથી. જો કે BK ન્યૂઝ ચેનલ સાથેની ટેલિફોનિક વાતચીતમાં મંત્રી હરિભાઈ ચૌધરીએ આક્ષેપને રાજકીય ષડયંત્ર ગણાવી પોતાનો બચાવ કરવાના પ્રયાસો કર્યા હતા, અને આક્ષેપો સાચા સાબિત થાય તો જાહેર જીવન છોડી દેવાની તૈયારી પણ મંત્રી હરિભાઈ ચૌધરીએ વ્યક્ત કરી હતી. બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુર ખાતે કાર્યરત નગરપાલિકાએ ગંદકીના મામલે કડક વલણ અપનાવી 11 જેટલા બેદરકાર રહીશોને નોટિસ ફટકારી છે. પાલનપુરના સુખબાગ રોડ ઉપર આવેલ સુભાષનગર અને શક્તિનગર સહિત અન્ય વિસ્તારોના રહીશોને પાલિકા તંત્રએ નોટિસો ફટકારતા ગંદકી કરતા રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ રહીશો આગામી દિવસોમાં નોટિસનો યોગ્ય ખુલાસો કરી ગંદકી બંધ ન કરે તો ફોજદારી કાર્યવાહી કરવાની ચીમકી પણ પાલિકા તંત્રએ આપી છે. બનાસકાંઠાના થરાદ નજીક આવેલા વજેગઢ ગામમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વ્યર્થ વેડફાટ થયો હતો. ગતરોજ આ પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હોવા છતાં મોડે સુધી પાણી પુરવઠા તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવાયા નહોતા, અને પાણી પુરવઠા વિભાગની બેદરકારીથી હજારો લીટર પાણીનો બગાડ થયો હતો. એક તરફ જિલ્લાના સરહદી વિસ્તારમાં પીવાના પાણીના ફાંફા છે, તો બીજી તરફ થરાદ વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગની પાઇપલાઇનોમાં છાસવારે સર્જાતા ભંગાણથી પાણીનો વ્યર્થ વેડફાટ થતો હોય જાગૃત નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ધાનેરા ખાતે આજે કોંગ્રેસના સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું. આજે ધાનેરાના બાપજી મંદિર ખાતે યોજાયેલા ધાનેરા મત વિસ્તારના કોંગ્રેસના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં કોંગ્રેસના અગ્રણીઓએ હાજર રહી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. ધાનેરા નગરપાલિકાના પ્રમુખ બળવંતજી બારોટના યજમાન પદે યોજાયેલા ધાનેરા મત વિસ્તારના કોંગ્રેસના સ્નેહમિલનમાં પક્ષના આગેવાનો તેમજ પાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો સહિત અન્ય કાર્યકરોએ પરસ્પર નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના પ્રભારી ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ ગઢવી, જિલ્લા પંચાયત પ્રમુખ પિનલબેન ઠાકોર, ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ બળવંતજી બારોટ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિસિંહ રાજપૂત સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા. આગામી લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ધાનેરા નગરપાલિકાના પ્રમુખે આજે રાજકીય આગેવાનોની હાજરીમાં બનાસકાંઠા બેઠકની ચૂંટણીમાં ધાનેરા મત વિસ્તારમાંથી કોંગ્રેસને સૌથી મોટી લીડ આપી કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવવાનો દાવો કર્યો હતો. આવનારી ચૂંટણી જે 2019માં જે પણ ચૂંટણી આવે છે એમાં હું મહામાજીને પ્રાર્થના કરું છું અને આપ બી બધા અહીંયા આગળ 100% આપણી સીટ નીકળશે એવી હું આજ ધાનેરા અહીંયા મહામાજીના મંદિરથી આપને બધાને ખાતરી આપું છું કે ધાનેરામાંથી અમે વધારેમાં વધારે બહુમતી આપશું એવી હું આપને ખાતરી આપું છું. આજે ધાનેરા ખાતે યોજાયેલા સ્નેહમિલન પ્રસંગે ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલે પોતાના અનુભવ પ્રમાણે વર્તમાન સરકાર સામે રજૂઆત માટે રસ્તા રોકો જેવા આંદોલન જ સાચું હથિયાર હોવાનું જણાવી સરકારની ટીકા કરી હતી. આપણે સૌએ સાથે મળીને લડત આપી અને આંદોલન કરી અને આવેદન પત્રો આપીને સરકારની ઓફ ઉગાડીને આપણે સૌએ દોતીવાડા તાલુકાને પણ અછત તરીકે જાહેર કરાવી શક્યા છીએ. એ ખૂબ આપણા માટે પ્રશંસનીય કામગીરી છે. સાથે સાથે
બીજો પણ જે કામગીરી છે, આવા અત્યારે દુષ્કાળના સમયની અંદર ફુવારા વાળી વાત છે કે નહેરના પાણીની વાત છે, આ પણ બધી વાતોને આપણે સાથે મળીને જગાડશું તો જ સરકારની ઓળખ ઉગડશે. મને જે કઈ અનુભવ થયો છે એ અનુભવના આધારે હું કહી શકું કે આપણે ઘેર બેઠા વાતો કરશું તો કોઈ પણ સરકાર આપણી વાત સાંભળવા માટે તૈયાર નથી. દરેકે દરેક માણસને, ખેડૂતને ઘરમાંથી બહાર નીકળવું પડશે અને બહાર નીકળીને જનજાગૃતિનું આંદોલન કરવું પડશે અને જનજાગૃતિનું આંદોલન કરશો, રસ્તાઓ રોકશો, મોટી સંખ્યામાં આપણે સૌ ભેગા થશું. થરાદ માર્કેટ યાર્ડ પાસે આવેલા અર્બુદા કોમ્પ્લેક્ષ નજીક આજે અચાનક આગ લાગી હતી. કોમ્પ્લેક્ષના પાછળના ભાગે અચાનક આગ લાગતા વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં થરાદ નગરપાલિકાના ફાયર ફાઈટરના પાયલોટ લાખાજી રાજપૂતે તેમની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લેતા આજુબાજુની દુકાનોમાં મોટી દુર્ઘટના ટળી હતી. અગાઉ પણ અર્બુદા કોમ્પ્લેક્ષની બે દુકાનોમાં આગ લાગતા આ દુકાનોમાં પડેલ માલ બળીને રાખ થઈ જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. ત્યારે ફરી અર્બુદા કોમ્પ્લેક્ષના પાછળના ભાગે આગ લાગતા સ્થાનિક વેપારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. રાજસ્થાનમાંથી દૈનિક ધોરણે બનાસકાંઠાના માર્ગે ગુજરાતમાં ઘૂસાડાતા વિદેશી દારૂની ઘૂસણખોરીને નાથવાના બનાસકાંઠા પોલીસના સક્રિય પ્રયાસો વચ્ચે ગત મંગળવારે અમીરગઢ પોલીસે પોલીસની આંખોમાં ધૂળ નાખી એમ્બ્યુલન્સ મારફત દારૂની સલામત રીતે હેરાફેરી કરવાના ચોંકાવનારા ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી એમ્બ્યુલન્સ ઝડપાઈ જતા ચોંકી ઉઠેલી પોલીસે 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠાના કાર્યકારી પોલીસ અધિક્ષક બી એ ચાવડા તથા ડીસાના નાયબ પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયના આદેશ અનુસાર અમીરગઢના પીએસઆઈ બી આર પટેલની સૂચનાથી અમીરગઢની પોલીસની ટીમે રાજસ્થાન બોર્ડર ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચકાસણી હાથ ધરી હતી. જે દરમિયાન રાજસ્થાન તરફથી આવેલી એક એમ્બ્યુલન્સ ઉપર શંકા જતા આ એમ્બ્યુલન્સને આંતરિક ચકાસણી કરાઈ હતી. જે વખતે એમ્બ્યુલન્સમાંથી ભારતીય બનાવટનો 5,13,600 રૂપિયાની કિંમતનો 1,284 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસ કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ ઓપરેશનને સફળ રીતે પાર પાડી અમીરગઢ પોલીસે 5 લાખ રૂપિયાની કિંમતની એમ્બ્યુલન્સ સહિત કુલ 10,13,600 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી એમ્બ્યુલન્સના ચાલક સામે ધોરણસરનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરના સદરપુર નજીક કાર ચાલક ઉપર હુમલો કરી લૂંટ ચલાવાતા ચકચાર. પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ નવજાત શિશુનું મોત નિપજતા મૃતકના પરિવારે મચાવ્યો હોબાળો. ડીસામાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા સામે ભારે ઉહાપો. મગફળીના વેચાણના 6 દિવસ બાદ પણ રકમ હાથમાં ન આવતા ખેડૂતોમાં આક્રોશ. બનાસકાંઠામાં હોમગાર્ડની ભરતીમાં પણ ઉચ્ચ શિક્ષિત બેરોજગારોના ઘોડાપૂર. ડીસા ખાતે હોમગાર્ડની ભરતી માટે યોજાયેલી દોડમાં 2,000થી વધુ અરજદારો ઉમટ્યા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज.
फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा। ब्यूटी जोन रखे आपको ही 10 फीट। खेतर में रोज नो टोळो आयो दोळो ला रोज ने भूंड पाक ने खेदान मैदान करी नाखशे। हवे मुंजाशो नहीं छेने कांटाळी तारनी वाड। खेती पाक ने रोज अने भूंड थी बचावा माटे आशापुरा वाडना थांभला। सौ प्रथम वार आधुनिक टेक्नोलॉजी नो उपयोग फाइबर कॉन्क्रीट अने प्रेशर मशीन थी बनेल पिरामिड अने सादा सीमेंट ना थांभला। गुजरात सरकार नी सबसिडी मान्य संस्था खेडूतोने 10 वर्ष नी विशेष गेरंटी आपे छे। आशापुरा तार नी वाड, चिंता मुक्त खेडूत अने खेती। विशेष जानकारी माटे संपर्क करो कृष्णा मेकअप स्टूडियो। लग्न तथा शुभ प्रसंगे बहनों माटे मेकअप तेमज हेयर ट्रीटमेंट माटेनु स्थल। अमारे त्या आईब्रो, फेशियल, स्ट्रेटनिंग अने स्मूथनिंग, हेयर कटिंग, हेयर स्पा, ब्राइडल मेकअप तेमज हेरस्टाइल जेवी तमाम प्रकारनी सुविधाओ मळशे। ब्राइडल मेकअप तथा तमाम शुभ प्रसंगों माटे आजे ज अमारी मुलाकात लो, आवशो ने? कृष्णा हेयर ब्यूटी एंड मेकअप स्टूडियो। स्थल ब्लॉक नंबर 12 कर्णावती नगर मेहुल सोसायटी नी सामे एरोड्रेम पासे कांट रोड डीसा। मोबाइल नंबर 9394418101। नमस्ते शैलेश भाई। आओ आओ जिग्नेश भाई। अरे पूजा बेटा, मेहमानों माटे चा नास्तो लाओ। ए हाँ दादाजी। अरे અમે તળેલું તો ખાતા જ નથી। આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે, એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે। વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે। હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે। વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી। કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ। હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં। વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। બનાસકાંઠામાં ગુનાહિત ઘટનાઓના ઉચકાતા જતા ગ્રાફ વચ્ચે પાલમપુર તાલુકાના સદરપુર ગામ નજીક લૂંટની ચોંકાવનારી ઘટના બનતા ચકચાર મચી ગઈ છે। આ ઘટનામાં બાઇક ઉપર આવેલા 5 અજાણ્યા શખ્સો કાર ચાલક ઉપર હુમલો કરી મોબાઈલ તેમજ પૈસા ભરેલ પર્સને લૂંટ કરી ફરાર થઈ ગયા છે। આ હુમલા દરમિયાન અજાણ્યા શખ્સોએ કાર ચાલક ઉપર હુમલો કરી કારમાં પણ તોડફોડ કરતા કાર ચાલક મોહિત દરજી અને અજય દરજીએ તુરંત જ પોલીસને જાણ કરી હતી, જેના પગલે પાલમપુર તાલુકા પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે। હું આરટીઓથી જોબ કરતો હતો, આરટીઓથી નીકળ્યો પહેલાં મારા ઉપર હુમલો થયો, એટલે ગાડી હું સાઈડમાં કરવા જતો પણ 5-6 જણા બાઇકો લઈને આવ્યા, પલ્સર લઈને અપડેટ લઈને, એટલે હું ગાડી ઊભી રાખી ના, એટલે સીધી હજી તો ઘેર જઈને ગાડી દબાવી અને ગાડી ઘરે લઈને આવ્યો, તે હજી લઈને બીજી ગાડી ઉપર હુમલો કર્યો અને તોડફોડ કરી ગાડીની, દંડા મારી અને ગાડી લઈ પૈસા પાકીટ ને મોબાઈલ ને બધું લઈને ગયા। કેટલા પૈસા લઈને ગયા, કોના લઈને ગયા? ભાઈના મોહિતભાઈ દરજીના પૈસા લઈને ગયા, અને મારા પણ ઊભી રાખી પણ હું ઊભો રહ્યો ના, ગાડી લઈને નીકળી ગયો, ભાઈના ભાઈના પાકીટ હતા, પૈસા હતા અને મોબાઈલ હતા, લઈ નીકળી ગયા। ફરિયાદ નોંધાઈ પછી પોલીસ સ્ટેશન મન પૂર્વ મન। બનાસકાંઠાના મુખ્ય મથક પાલમપુર ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતા મહિલાની ડિલિવરી બાદ બાળકનું મોત નિપજતા ઉહાપોહ સર્જાયો હતો। આ હોસ્પિટલમાં જવાબદાર તબીબ સમયસર હાજર ન રહેતા અન્ય તબીબને ડિલિવરી માટે બોલાવાયા હતા, જેથી સમયસર ડિલિવરી ન થતાં બાળકનું મોત થયું હોવાના આક્ષેપો પ્રસૂતા મહિલાના પરિવારજનોએ કર્યા હતા। નવજાત બાળકના મોતથી રોષે ભરાયેલા પરિવારે હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવતા હોસ્પિટલ બહાર લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા। આ હોસ્પિટલની નર્સો પણ અસરગ્રસ્ત પરિવારને હેરાન કરતી હોવાના આક્ષેપો પીડિત પરિવારે કર્યા હતા। તમને ફોન કર્યો હતો 3 વાગે બરાબર, ડૉક્ટર સાહેબે અમને કીધું કે હું હાજર છું, તમે આવી જાઓ, એટલે મારા મધરને મારા વાઇફને લઈને આવ્યા બરાબર, મારા મધરને મારા વાઇફને 9 મહિના પૂરા હતા બરાબર, 3 કિલોનું બાળક હતું, એકદમ હેલ્ધી હતું, અમે એની સોનોગ્રાફી બી કરાવેલી છે, કમ્પ્લીટ છે, મારા પાસે ડોક્યુમેન્ટ બધા પડ્યા છે। પછી ડૉક્ટરે એડમિટ કરી અને ડૉક્ટર સાહેબ 8-8:30 વાગે અહીંથી જતા રહ્યા દુબઈ જવા માટે, એમને જવાનું હતું પણ અમને કોઈ જાણ કરી નહીં કે ભાઈ હું હાજર નથી, સ્ટાફના ભરોસે મૂકી અને અમને જતા રહ્યા બરાબર, એટલે સ્ટાફ બી દવાખાનામાં બેઠા બેઠા એ લોકો એન્જોય જ કરતા હતા, કાનમાં એરફોન લગાવી ને મોબાઈલમાં વિડીયો ગેમ રમતા હતા ને બજારમાંથી નાસ્તો મંગાવીને એન્જોય જ કરતા હતા બરાબર, મારા મધર 10-15 વાર રૂમમાંથી દોડી દોડીને આવી છે,
કે ભાઈ જુઓ મારી બેબીન જુઓ મારી બેબીન જુઓ, પણ આ લોકોએ કોઈ જવાબ વ્યવસ્થિત જોયું નહીં. છેવટે અમે 12:30 વાગ્યાથી 12:10 સુધી કોઈ રિસ્પોન્સિબલ ડૉક્ટર કે કોઈ વ્યક્તિ હાજર નહોતું કે જે રિસ્પોન્સિબિલિટી લઈ શકે, બરાબર. પછી 12 વાગ્યા અમે જ્યારે કીધું કે ભાઈ તમે ડૉક્ટર ના આવી શકતા તો અમે બીજા દવાખાને જઈએ, તો 12 વાગ્યા અમને ડૉક્ટર સંકેત મોટને ફોન કર્યો, જે ફિમેલ હોસ્પિટલમાં ફરજ બજાવે, એ આવ્યા. એમણે પછી આવીને ડિલિવરી કરાવી, પણ ત્યાં સુધી મારું બાળક એક્સપાયર થઈ ગયું. ને મારી વાઈફ બી આ ડિપ્રેશનમાં જ છે, 7 દિવસથી સુઈ નહીં રહી, બરાબર. એની બી હાલત બહુ ખરાબ છે. ને ડૉક્ટરે સંકેત મોટનું કહેવાનું એવું થાય છે કે મને જો 15-20 મિનિટ પહેલાં બોલાયો હોત તો હું એનેસ્થેસિયા આપીને બાળકનું ઓપરેશન કરીને હું લઈ લો, બચી જોત બાળક, બરાબર. પણ કે તમે મને લેટ ફોન કર્યો છે, એનું રેકોર્ડિંગ બી છે મારા પાસે, ફોન રેકોર્ડિંગ, બરાબર. પછી મને સંકેત મોઢે એમને ડેટામાં બી લખીને આપ્યું છે કે હું 8:10 આવ્યો ને 12:15 મેં ડિલિવરી કરાવી, ત્યાં સુધી બાળક એક્સપાયર થઈ ગયો છું. પછી આજે આ ડૉક્ટર સાહેબ આજે દુબઈથી ફરીને આજે આવ્યા જ છે, બરાબર. આજે અમે મળવા ગયા તો આજે અમને આડાવડા એમને જવાબો આપ્યા, બરાબર, કે મહુને તો આજે તો મારી જગ્યાએ બીજો ડૉક્ટર તો હાજર હતો ને. આજે અમે દવાખાને આવ્યા તો સિપો હોસ્પિટલ જોઈને આવ્યા હતા, બરાબર, કે ભાઈ ડૉક્ટર હાજર હશે. અને આ લોકો એમને જાણ બી નહીં કરી, અગર જાણ કરી તો અમે બીજા દવાખાને જતો. ભાઈ આ ડૉક્ટરે મને લેટર લખીને આપ્યું છે કે મારી ભૂલ છે, બરાબર. જોકે આ મામલે તબીબનો સંપર્ક કરતા તેમણે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. બનાસકાંઠાના અમીરગઢ ખાતેના રેલવે ફાટક નજીક ગત મંગળવારે બેફામ ઝડપે દોડી રહેલી ટ્રકે મોટરસાયકલને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં બાઇક ઉપર સવાર યુવકનું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. રેલવે ફાટક પાસેના કાચા માર્ગ ઉપર પતિ પત્ની બાઇક લઈ ખરીદી કરવા જઈ રહ્યા હતા એ વખતે સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પતિનું મોત નિપજ્યું હતું, જ્યારે પત્ની ઘાયલ થઈ હતી. મૃતક યુવાન અમીરગઢ તાલુકાની આવલ ગ્રામ પંચાયતનું સભ્ય હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ અને 108ની ટીમે સ્થળ ઉપર પહોંચી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે, જ્યારે પતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી. આ અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. માલધારી રબારી સમાજ પણ હવે કેળવણીના માર્ગે આગળ વધી રહ્યો છે, ત્યારે બનાસકાંઠાના ડીસા નજીક રબારી સમાજના નવા આકાર પામી રહેલા સરસ્વતી મંદિર માટે દાતાઓના સહયોગથી 8.5 વીઘા જમીન ઉદાર હાથે દાનમાં આપી શૈક્ષણિક ક્ષેત્રે સખાવતનું ખૂબ જ મોટું પ્રેરણાદાયક કાર્ય કરાયું છે. જમીનદાતાઓની આવી ઉદાર સખાવત જોઈ ધર્મગુરુ પૂજ્ય કનીરામદાસજી બાપુએ પણ આ કાર્યને પુણ્યશાળી ગણાવી સમાજના લોકોને શૈક્ષણિક હેતુ માટે દાન કરી મા સરસ્વતીના આશીર્વાદ મેળવવા જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી શૈક્ષણિક ક્ષેત્રમાં વેગ પકડી રહેલા માલધારી સમાજે ડીસા ખાતે અદ્યતન સુવિધા ધરાવતું શૈક્ષણિક સંકુલ બનાવવાનો નિર્ણય કર્યો છે, જે માટે મુખ્ય જરૂરિયાત એવી જમીન મળવાની ચિંતા સતાવતી હતી. ત્યારે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને બનાસ ડેરીના વાઇસ ચેરમેન તેમજ બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ અને રબારી સમાજના આગેવાન એવા માવજીભાઈ દેસાઈ દ્વારા ડીસાના વિકસતા વિસ્તાર એવા આખુલ ચાર રસ્તા નજીક શમશેરપુરા ગામે આવેલી પોતાની 1 કરોડ રૂપિયાની 8.5 વીઘા જેટલી જમીન મા સરસ્વતીના ધામ માટે ઉદાર દિલે દાનમાં આપી છે. આ નવીન જગ્યા ઉપર રબારી સમાજનો સ્નેહમિલન સમારોહ તેમજ ભૂમિ અર્પણ કાર્યક્રમ આજે મહામંડલેશ્વર પૂજ્ય કનીરામદાસજી મહારાજની પાવન નિશ્રામાં યોજાયો હતો. આજનો સમય એ શિક્ષણનો છે અને શિક્ષણ વગર કોઈ પણ વ્યક્તિ કે સમાજની પ્રગતિ શક્ય નથી, ત્યારે રબારી સમાજમાં પણ જ્ઞાનની જ્યોત સદા પ્રજ્વલિત રહે તે માટે એક આધુનિક શૈક્ષણિક સંકુલની ખૂબ જ જરૂરિયાત હતી. સમાજના કેળવણીકારો આ માટે જમીનની શોધમાં છે તેમ જાણી પરિવારજનોએ આ જમીન સમાજ માટે સખાવત કરવાનો નિર્ણય કર્યો હતો. તેમ જણાવી દાતા માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આજે સમાજ દ્વારા અમારું સન્માન કરાયું તે બદલ અમે સમાજના સદાય ઋણી રહીશું. આજે રબારી સમાજ માટે સમગ્ર બનાસકાંઠાની અંદર એક સોનાનો દિવસ છે. અમારા સમાજે વર્ષોથી એક મોટું શૈક્ષણિક સંકુલ અને આધુનિક સંકુલ બને એ પ્રકારની ઈચ્છા હતી સૌ સમાજના આગેવાનોને, ત્યારે મેં પણ સમાજનું ઋણ અદા કરવાનો એક નાનકડો પ્રયાસ કરી અને 8.5 વીઘા જમીન અહીંયા આગળ આ જ સ્થળ ઉપર આપી છે. એક નાનકડો ઋણ ચૂકવવાનો પ્રયાસ કર્યો છે, પણ સમગ્ર રબારી સમાજ આજે બનાસકાંઠાનો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી અને શ્રેષ્ઠીઓ અને દાતાઓએ ખૂબ મોટા દાનો આપી, અલગ અલગ ફેકલ્ટીના પણ દાન આપી અને ખૂબ મોટો ઉદાર હાથે ફાળો આપી અને રબારી સમાજ અને સમગ્ર આ વિસ્તાર શૈક્ષણિક રીતે ખૂબ આગળ વધશે તેવું આવનારા સમયની અંદર લાગે છે. અને આજના તબક્કે હું સમગ્ર બનાસકાંઠાના રબારી સમાજને અભિનંદન આપું છું કે એમણે મન મૂકી અને દાન આપી અને શિક્ષણરૂપી સમાજનો વિકાસ કરવાનું કામ મોટું કર્યું છે. આજના તબક્કે
સૌ દાતાઓને અભિનંદન પણ આપું. ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદવાની જાહેરાત કર્યા બાદ રાજ્ય સરકાર એક પછી એક વિવાદોમાં સપડાઈ રહી છે, ત્યારે આજે નવો વિવાદ સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં 10,000થી વધુ ખેડૂતોએ મગફળી વેચ્યાને 6 દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી તેમને નાણાં મળ્યા નથી. એક પછી એક કુદરતનો માર સહન કરાઈ રહેલા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સરકારે પણ હેરાનગતિ કરવામાં કોઈ જ કસર બાકી રાખી નથી. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખૂબ જ ઓછો થયો છે અને મગફળીના ભાવ પણ ખૂબ જ ઓછા હોય ખેડૂતોની રજૂઆતોને પગલે સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારની આ જાહેરાત બાદ શરૂઆતના તબક્કામાં સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી એજન્સી દ્વારા ખેડૂતોની નોંધણી કરવામાં આવતી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાના લગભગ 10,000 કરતાં વધુ ખેડૂતોએ મગફળીના વેચાણ માટે નોંધણી કરાવી હતી. ખેડૂતોની નોંધણી થયા બાદ સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની શરૂઆત કરી હતી. જોકે મગફળીની ખરીદી થયાને લગભગ 6 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું નથી, જેથી ખેડૂતોની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. મગફળીના વળતર માટે ખેડૂતો દરરોજ ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉપર પહોંચી રહ્યા છે અને મગફળી ખરીદ કેન્દ્રો ઉપર છેલ્લા 4 દિવસથી મગફળી વેચવા માટે આવતા ખેડૂતોની મગફળી સારી ગુણવત્તાવાળી હોવા છતાં તેને રિજેક્ટ કરવામાં આવી રહી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. અત્યારે જે સરકાર મગફળીના ભાવના ટેકાનાથી ખરીદી ચાલુ કરી છે 15 તારીખથી, પણ હજી સુધી સરકારે કોઈ ખેડૂતોના ખાતામાં જે પૈસા નોખ્યા નથી, એટલે ખેડૂતોને હાલ તકલીફ પડી રહી છે. સરકારે એમ તો બોલતી હતી અને વાયદા કરતી હતી કે 72 કલાકમાં કે ખેડૂતોના ખાતામાં પૈસા આવી જશે, પણ આજ 15 તારીખથી મળીને આજ 21 તારીખ થઈ છે, પણ હજી સુધી ખેડૂતોના કોઈ પૈસા આવ્યા નથી. એટલે ખેડૂતોને સરકાર ઝડપી એ ખેડૂતોના ખાતામાં પૈસા નોખે એ અમારી અપીલ છે, અને જો ના નોખશે તો પછી ના છૂટકે અમારે 4 દિવસમાં પાછો ફિરૂતી સરકાર સામે આવવું પડશે, એ સરકારની જવાબદારી રહેશે. અત્યારે જે ખેડૂતો મગફળી વેચવા માટે આવે છે એ 3-3 દિવસથી 4-4 દિવસથી લાઇનમાં ઉભા રહે છે, છતાં એમની મગફળી તોલાતી નથી, અને જે મગફળી તોલાય છે એમાં 70% મગફળી રિજેક્ટ કરે છે અને 30% મગફળી તોલે છે. તો ખેડૂતો સાથે બહુ અન્યાય થઈ રહ્યો છે, અને સરકાર કહે છે કે ખેડૂત ખેતી પ્રધાન દેશ છે તો ખેડૂતો સાથે આટલો બધો અન્યાય કેમ? તો ખેડૂતોને કરવું છું, દરેક ખેડૂતો મગફળી લઈને આવે છે તો એમની મગફળી અત્યારે બજારમાં ઓછા ભાવથી વેચાતી છે, સરકાર ઊંચા ભાવથી ખરીદે છે, પણ એ ખાલી ખેડૂતોને આશ્વાસન આપે છે, આશ્વાસન આપવા પૂરતું જ આપે છે. બાકી ખરીદવાની જે મગફળી છે એ મગફળી પોતે સરકાર ખરીદતી જ નથી, 30% જ ખરીદે છે, 70% માલ રિજેક્ટ કરે છે. સાહેબ, અહીં સરકારે હેક્ટર દીઠ 2500 કિલો લેવાની મંજૂરી આપી હતી, પણ ખેડૂતને 4 હેક્ટરનું ખાતું હોય તો હેક્ટરે 2500 કિલો જ લેવામાં આવે છે, પાછળના મેસેજો આવતા નથી. 4 હેક્ટર હોય તો 10,000 કિલો લેવી પડે, એટલે બાકીની 7,500 કિલોનો કોઈ મેસેજ આવતો નથી. કોટો એક જ ચાલુ છે, પરમ દિવસનો ટોલો ચાલુ છે, હાલ કાલના આજના લાઇનમાં છે. તો ખેડૂતને હું ટ્રેક્ટર લઈને લાઇનમાં થાવું કે ઘેર જઈને ખેતી કરવી? હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં હોમગાર્ડની ભરતીમાં પણ ઉચ્ચ શિક્ષિત બેરોજગારોના ઘોડાપૂર. ડીસા ખાતે હોમગાર્ડની ભરતી માટે યોજાયેલી દોડમાં 2,000થી વધુ અરજદારો ઉમટ્યા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હવે મુંજાશો નહીં, ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. દેવદર્શન હાઇટ્સ ધ લક્ઝુરિયસ 2BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોરરૂમ, વાસણ કપડાં માટે ચોકડી, આધુનિક લિફ્ટ, પાણી માટે પર્સનલ બોર દ્વારા 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇન વાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવવું. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. સરનામું દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVK ની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94-263-30-681 અને 99-048-11-108. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. લોન પેપર ઉપલબ્ધ, પોશ એરિયામાં રેડી પોઝિશન ફ્લેટ જોવા આજે જ મુલાકાત લો દેવદર્શન હાઇટ્સ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત.
જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. પ્રેઝન્ટિંગ શોપ સેફ મોબાઈલ એપ્લિકેશન વિચ પ્રોવાઈડ ગ્રેટ ફીચર્સ સચ એઝ બિઝનેસ લિસ્ટિંગ, ફૂડ ડિલિવરી, ઓનલાઈન શોપિંગ, હોલિડેઝ, લોકલ ઓફર્સ, બાય એન્ડ સેલ યોર ઓલ્ડ પ્રોડક્ટ્સ. Now we are introducing our new feature, food home delivery on ShopSave. When you are hungry but busy in your work, don't worry, ShopSave is here for you. Just find your favorite food from your favorite local restaurants. So grab your phone, place order, and get your favorite food delivered at your doorstep. Download ShopSave mobile application from the Play Store. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસા શહેરના રેજિમેન્ટ વિસ્તારમાં આવેલા ભટિયાણી માતાના મંદિરે 17 પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે 2 દિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંગળવાર રાત્રે 22 સંતવાણી ડાયરો અને આજે નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભટિયાણી માતાના મંદિર ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીના મંદિર ખાતે યોજાયેલા ભોજન સમારંભમાં ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ઇસ્લામ ધર્મના મહત્વના તહેવાર પૈકી આજે ઈદે મિલાદનો તહેવાર છે, ત્યારે ડીસામાં પણ ઈદે મિલાદની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. આજે મુસ્લિમ સમાજના લોકોએ શાનદાર જુલુસ નીકાળી ખુદાની બંદગી કરી હતી. ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદના જન્મદિવસને ઇસ્લામ ધર્મમાં ઈદે મિલાદ તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર મુસ્લિમ કેલેન્ડરના રબી અલ અવલ માસના 12મા ચાંદના દિવસે ઉજવવામાં આવે છે. હઝરત મોહમ્મદના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવતા આ તહેવારના દિવસે મુસ્લિમ સમાજના લોકો દ્વારા શાનદાર જુલુસ નીકાળવામાં આવે છે અને તેમાં વિશાળ સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો પણ જોડાય છે. આ જુલુસની વિશેષતા એ છે કે આ જુલુસ અરેબિયન શૈલીથી નીકાળવામાં આવે છે. આજે ડીસામાં પણ ઈદે મિલાદ પ્રસંગે શાનદાર જુલુસ નીકાળવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો અવનવા વેશ પરિધાન કરીને જોડાયા હતા. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી. ઈદે મિલાદની શોભાયાત્રાને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ઈદે મિલાદનું આ જુલુસ ગવાડીથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી પરત ગવાડી પહોંચ્યું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. બનાસકાંઠાના થરાદ ખાતે પણ આજે મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદના પર્વની ઉજવણી નિમિત્તે જુલુસ યોજાયું હતું. આ જુલુસમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને યુવકો બોડી સંખ્યામાં જોડાયા હતા. ઇસ્લામ ધર્મના પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફાની યાદમાં ઉજવાતા મિલાદુન નબી પર્વ નિમિત્તે થરાદ ખાતે બસ સ્ટેશન નજીક આવેલી મસ્જિદથી પ્રારંભાયેલા આ જુલુસમાં થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પતુસિંહ રાજપૂત, શૈલેષભાઈ પટેલ, પાલિકા સદસ્ય દીપકભાઈ ઓઝા સહિત હિન્દુ સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ જુલુસ થરાદની મુખ્ય બજાર, મહાવીર ચોક, કાજીવાસ અને ગંજ બજાર વિસ્તારમાં ફરી મસ્જિદે ફરત ફરી હતું. આ જુલુસમાં જોડાયેલા ભાવિકો માટે મુસ્લિમ સમાજના યુવકો દ્વારા સરબતના કેમ્પનું આયોજન પણ કરાયું હતું. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે એકતા જળવાઈ રહે તે માટે મૌલાના ઈસુફે દુઆ પણ કરી હતી.
આજે ઈદે મિલાદ પર્વની ઉજવણી નિમિત્તે અમીરગઢ ખાતે પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય જુલુસ યોજાયું હતું. ઇસ્લામ ધર્મના પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે પૂરી દુનિયામાં આજે ઈદે મિલાદ પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે બનાસકાંઠાના અમીરગઢ ખાતે વસતા મુસ્લિમ બિરાદરોએ પણ આજે ઇસ્લામી કેલેન્ડર પ્રમાણે રબી ઉલ અવ્વલ માસની 12મી તારીખે એટલે કે આજે મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ધૂમધામથી ઉજવણી કરી હતી. ઈદે મિલાદ પ્રસંગે આજે અમીરગઢના જાહેર માર્ગો ઉપર જુલુસ યોજી નાતે રસૂલ અને નબી પર સલામ પડવામાં આવ્યા હતા. આ જુલુસ નિમિત્તે ગામમાં વસતા મુસ્લિમ બિરાદરોનું ગામના હિન્દુ અગ્રણીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. અમીરગઢ ગ્રામ પંચાયત અને અમીરગઢના અગ્રણીઓએ પણ ઈદે મિલાદના જુલુસનું સ્વાગત કરી જુલુસમાં જોડાયેલા ભાવિકોને સરબતનું વિતરણ કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ડીસામાં આજે હોમગાર્ડ જવાનો માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા હતા. ડીસા એરપોર્ટ ઉપર યોજાયેલી આ ભરતીમાં ડીસા તાલુકાના લગભગ 2000 કરતા પણ વધુ યુવાનો જોડાયા હતા. રાજ્યમાં સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસને સૌથી વધુ મદદરૂપ થતા હોમગાર્ડ જવાનો એકદમ માનદ વેતન ઉપર સેવા આપતા હોય છે. દિવસ રાત અને તડકા છાંયડાની પરવા કર્યા વગર જ ફરજ ઉપર તૈનાત રહેતા હોમગાર્ડ જવાનો કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. ત્યારે ડીસામાં આજે હોમગાર્ડની ભરતી યોજાઈ હતી. આજે આ ભરતી મેળામાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા યુવકોને જોઈ વર્તમાન સમયમાં કેટલી બેરોજગારી છે તેનો અંદાજ પણ આવ્યો હતો. માત્ર 35 જવાનોની ભરતી માટે યોજાયેલા ભરતી મેળામાં લગભગ 2000 કરતા પણ વધુ યુવાનો ઉમટી પડ્યા હતા, જેમાં કેટલાક યુવાનો તો માસ્ટર ડિગ્રી ધરાવતા હતા. ડીસા એરપોર્ટ ઉપર યોજાયેલા ભરતી મેળામાં ભાગ લેવા આવેલા યુવાનોની શારીરિક કસોટીના ભાગરૂપે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આજની આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારો માટે ક્વોલિફિકેશન માત્ર 7 પાસ જ હતું. તેમ છતાં આ ભરતી મેળામાં ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ અને બીએડ કરેલા ઉમેદવારો પણ જોડાયા હતા. એક તરફ સરકાર દ્વારા શિક્ષણ ઉપર ભાર મૂકવાની વાતો કરવામાં આવી રહી છે, તો બીજી તરફ શિક્ષિત બેરોજગારો માટે સરકાર દ્વારા સીમિત તકો ઊભી કરવામાં આવતા દિવસે દિવસે બેરોજગારીનો આંકડો વધી રહ્યો છે, જેથી ના છૂટકે ભણેલા યુવકોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે હોમગાર્ડ જેવી સામાન્ય નોકરીમાં કિસ્મત અજમાવવું પડે છે. અત્યારે ડીસા તાલુકામાં હોમગાર્ડની ભરતી પડેલી છે. અહીં કમસે કમ 3-4 હજાર લોકો ભરતી માટે આવ્યા છે. બરાબર, હું પણ આવી છું. હું મારો અભ્યાસક્રમ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે, બરાબર, અને મારા પાદન ખેતમજૂર કરે છે. મને ખેતમજૂરી કરીને મને ભણાવ્યો છે, આગળ કર્યો છે. મેં આગળ ઘણી ભરતીમાં ભાગ લીધો છે, બરાબર છે, પોલીસની છે, તલાટીની છે, ક્લાર્કની છે. તેમ છતાં પણ મેં પરીક્ષા આપી, તેમાં સફળતા મળી નથી. અને અત્યારે આ જે હોમગાર્ડની ભરતીમાં 7 પાસ ઉપર ભરતી પડી છે, બરાબર, એનામાં અત્યારે હું આવ્યો છું. અને મારાથી પણ વધારે જે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલા પણ લોકો અત્યારે અહીં હાજર છે, એમને પણ સફળતા હજી સુધી મળી નથી, બરાબર. અને સરકાર શું કરે છે એ જે ખ્યાલ છે ને. અને બીજી બાજુ ભણવાનો પણ ખર્ચ વધારે છે, બરાબર, અને બેરોજગાર લોકો પણ વધારે છે. એટલે અત્યારે સરકાર શું કરી રહી છે એ ખ્યાલ છે એને, બરાબર છે. એટલે અત્યારે હું ભરતીમાં આવે છું, મારો નંબર લાગે છે કે નથી લાગતો હોમગાર્ડમાં એ હજી ખ્યાલ છે એની. બનાસકાંઠા જિલ્લામાં હોમગાર્ડ ભરતી મેળો શરૂ થયો છે. પાલનપુર અને શિહોરી બાદ આજે ડીસામાં હોમગાર્ડનો ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા આવેલા ઉમેદવારોના જણાવ્યા અનુસાર આવી સામાન્ય નોકરી માટે પણ હજારોની સંખ્યામાં શિક્ષિત બેરોજગાર ઉમટી પડ્યા છે. આ ભરતી પ્રક્રિયાનું સંચાલન કરી રહેલા કેડી ઝાલાના જણાવ્યા અનુસાર આ ભરતી મેળામાં 1500 જેટલા યુવકો જ આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં કુલ 138 ભરતી કરવાની હોવાથી તેના ઇન્ટરવ્યૂ અને શારીરિક કસોટી ચાલી રહી છે. આ ભરતીમાં માત્ર 3 તાલુકા પૂરતી જ રાખવામાં આવી છે, જેમાં પાલનપુર, ડીસા અને શિહોરીનો સમાવેશ થાય છે. આજ 21 તારીખના રોજ ડીસા ખાતે હોમગાર્ડ દળના સભ્યોની ભરતી કરવાની પ્રક્રિયા ચાલુ છે, જેમાં એરપોર્ટ ઉપર 1200-1300 જવાનો ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મ ભરેલ છે, જે પૈકીના 38 હોમગાર્ડની ભરતી કરવાની છે. બાકીના 12-20% પ્રમાણે વેઇટિંગ લિસ્ટ રાખવામાં આવશે. બનાસકાંઠામાં કેટલી જગ્યા ભરતી? બનાસકાંઠામાં પાલનપુર શહેર, શિહોરી તથા ડીસા ખાતે ભરતીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પાલનપુર ખાતે 2 પ્લાટોની એટલે કે 74 જેટલી જગ્યા અને શિહોરી અને ડીસા ખાતે 38 જવાનોની ભરતી કરવાની છે. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર.
સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે ચાંદીનો ભાવ યથાવત રહ્યો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા ઘટીને 31,800 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 37,500 રૂપિયા યથાવત રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 37,300 રૂપિયા યથાવત રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1,077 થી 1,091 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 744 થી 746, ઘઉંના 374 થી 411, બાજરીના 325 થી 370, મગફળીના 680 થી 894, અડદના 900 થી 1,022, મગના 1,070, ગવારના 851 થી 886, તલના 2,531 થી 2,579, જુવારના 791 થી 859, રાજગરાના 1,271 થી 1,307, તેમજ કપાસના ભાવ 1,086 થી 1,090 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 443 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 35, ઘઉંની 20, બાજરીની 695, મગફળીની 11,111, અડદની 46, મગની 1, ગવારની 107, તલની 13, જુવારની 8, રાજગરાની 150 બોરી તેમજ કપાસની 180 મણની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ચકચારી પીએનબી કૌભાંડમાં બનાસકાંઠાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ 2 કરોડની લાંચ લીધી હોવાના ચોંકાવનારા આક્ષેપથી ખળભળાટ. જોકે રાજકારણ પ્રેરિત આક્ષેપો સાચા સાબિત થાય તો જાહેર જીવન છોડી દેવાની હરિભાઈ ચૌધરીએ વ્યક્ત કરી તૈયારી. પાલનપુરના સદરપુર નજીક કાર ચાલક ઉપર હુમલો કરી લૂંટ ચલાવાતા ચકચાર. પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ નવજાત શિશુનું મોત નિપજતા મૃતકના પરિવારે મચાવ્યો હોબાળો. ડીસામાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા સામે ભારે ઉહાપો. મગફળીના વેચાણના 6 દિવસ બાદ પણ રકમ હાથમાં ન આવતા ખેડૂતોમાં આક્રોશ. બનાસકાંઠામાં હોમગાર્ડની ભરતીમાં પણ ઉચ્ચ શિક્ષિત બેરોજગારોના ઘોડાપૂર. ડીસા ખાતે હોમગાર્ડની ભરતી માટે યોજાયેલી દોડમાં 2,000થી વધુ અરજદારો ઉમટ્યા. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.